નમસ્કાર મિત્રો માય ઓજાસ જોબ ગાઈડ ચેનલમાં આપ સર્વેનું હાર્દ હાર્દિક સ્વાગત છે કન્ડક્ટરના બે વિડીયો લેક્ચરમાં કેટલાક પ્રશ્નો વિશે આપણે અભ્યાસ કર્યો આજના વિડીયોમાં કેટલાક અગત્યના પ્રશ્નોના અભ્યાસ કરીશું જે આપની કન્ડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે આજના વિડીયોમાં મોટર વાહન અને વાહન વ્યવહારના નિયમો જે તમારી એક્ઝામની અંદર તેને લગતા પ્રશ્નો પૂછાય છે તો તમારી માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે વિડીયો શરૂ કરતા પહેલાં તમને કહીશ કે જો તમે મારી ચેનલની અંદર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ માય ઓજાસ જોબ ગાઈડ રેડ બટન ઉપર ક્લિક કરી બેલ આઇકોન ઉપર ક્લિક કર્યા બાદ અમારી ચેનલના લેટેસ્ટ વિડીયો મેળવો તો મિત્રો આ રીતે અમારી ચેનલના નવી વિડીયો નોટિફિકેશન એ આપણે મળતા રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આપણો આ વિડીયો વાહનનો માલિક કોણ ગણાય છે તો એનો જવાબ છે જેના નામે વાહનનું રજિસ્ટ્રેશન થયું હોય તે એનો વાહનનો માલિક ગણાશે બીજો પ્રશ્ન કેટલાક વર્ષની નીચેના વ્યક્તિ જાહેર રસ્તા પર વાહન ન ચલાવી શકે તો સોળ વર્ષના વ્યક્તિએ જાહેર રસ્તા પર વાહન ચલાવી શકશે નહીં આગળનો પ્રશ્ન ડ્રાઈવિંગ લાઇસન્સ અંગે કયું વિધાન ખોટું છે તો સોળ વર્ષની નીચેની વયની વ્યક્તિને લર્નિંગ લાઇસન્સ ન મળી શકે સોળ વર્ષની વધુ વ્યક્તિની વ્ય પચાસ સીસી સુધીની મોટર સાયકલ ચલાવી શકે ક અઢાર વર્ષની ઉંમર ધરાવનારને લર્નિંગ લાયસન્સ મળી શકે તો ઉપરના બધા જ એ વિધાનો ખોટા છે જેને ડ્રાઇવિંગ લાઇસન્સને મળતું છે આગળનો પ્રશ્ન ડ્રાઇવિંગ લાઇસન્સની મુદ્દત પૂરી થયા પછી કેટલા દિવસમાં રિન્યૂ કરવાનું પડે છે તો ત્રીસ ને દિવસમાં એનું રિન્યૂ કરવાનો હોય છે આગળનો પ્રશ્ન ડ્રાઇવિંગ લાઇસન્સની મુદ્દત પૂરી થયા પછી કેટલા સમય બાદ તેનું રિન્યુઅલ કરી અપાતું નથી તો બે વર્ષની અંદર એનું રિન્યૂ અપાતું નથી આગળનો પ્રશ્ન કેટલાક વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ રિવ્યુ રિન્યૂ કરવા માટે વ્યક્તિએ ડૉક્ટરી ફિટનેસ પ્રમાણપત્ર ભેળવું પડે છે તો ચાલીસ વર્ષે એનું ફિટનેસ સર્ટિફિકેટ જોડવું પડતું હોય છે આગળનો પ્રશ્ન વાહનનું રજિસ્ટ્રેશન કયા સ્થળે કરવામાં આવે છે તો અ આરટીઓ કચેરીમાં બ વાહન માલિક રહેતો હોય તે સ્થળે ક વાહન માલિકના ધંધાના સ્થળે તો બ અને ક એ સ્થળે કરવામાં આવતું હોય છે આગળનો પ્રશ્ન જો વાહનની માલિકી બદલાય તો જે તે રાજ્યમાં આરટીઓ કચેરીને કેટલા દિવસમાં જાણ કરવાની હોય છે તો ચૌદ દિવસમાં એની જાણ કરવાની હોય છે આગળનો પ્રશ્ન જો વાહનની માલિકીપણું એક રાજ્યમાંથી બીજા રાજ્ય માટે બદલાતું હોય તો આર કેટલા દિવસમાં જાણ કરવાની હોય છે તો પિસ્તાલીસ દિવસમાં એની જાણ કરવાની છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે આગળનો પ્રશ્ન વાહનનું રજીસ્ટ્રેશન ક્યાં સુધી પૂર્ણ થયેલું ન ગણાય તો વાહનને ઓથોરાઈઝ સ્ટેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ ન આપવામાં આવે ત્યાં સુધી એને વાહનનું રજીસ્ટ્રેશન થયેલું ગણાશો નહીં આગળનો પ્રશ્ન વાહનના ફિટનેસ સર્ટિફિકેટ અંગે કયું વિધાન સાચું છે તો એનામાં તમામ ઉપરના સાચા છે જે રીતે કે ફિટનેસ સર્ટિફિકેટ પ્રત્યેક વાહનમાં સાથે રાખવાનું હોય છે આ પ્રમાણપત્રક સમગ્ર દેશમાં માન્ય રહેશે આ પ્રમાણપત્રક સિવાય વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું ન ગણાય તો ઉપરના તમામ એ સાચા પ્રશ્ન જવાબ છે આગળનો પ્રશ્ન ટ્રાન્સપોર્ટ માટેના વાહનોના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં કઈ બાબતનો ઉલ્લેખ હોય છે તો ઉપરના બધા છે એ રીતે વાહનનું કુલ વજન મુસાફરીની સંખ્યા અને ટાયરની સંખ્યા એ ઉપરની બધી જ એને ઉલ્લેખ કરવામાં આવે છે કયા વાહનોને પરમિટ વગર જાહેર રસ્તા પર ફરવાની છૂટ આપવામાં આવી છે તો એના ઉપરના બધા કયા કયા તો જોઈ લઈએ ફાયર બ્રિગેડ અને પોલીસના એમ્બ્યુલન્સના બ્રેકડાઉન રિપેરિંગ માટે જતા વાહનો એ બધા માટે પરમિટ જાહેર રસ્તા પર છૂટ આપવામાં આવી છે આગળનો પ્રશ્ન વાહનનો એક કરતાં વધુ રાજ્યમાં ઉપયોગ થતો હોય તો પરમિટની અરજી કયા કરવાની હોય છે તો એનો બ અને ક એનો જવાબ સાચો છે તો જોઈએ બ અને ક શું જવાબ છે માલિક જે રાજ્યમાં રહેતો હોય ત્યાં અને ધંધાના મુખ્ય સ્થળે આ પ્રશ્ન આપણો મિત્ર આગળ આવી ગયો હતો આગળ જોઈએ પ્રશ્ન હંગામી સિવાયની તમામ પરમિટ કેટલી મુદ્દત માટે હોય છે તો પાંચ વર્ષની એની મુદત હોય છે આગળનો પ્રશ્ન પરમિટ મુદત પૂરી થયા પહેલાં કેટલા દિવસમાં પરમિટ રિન્યૂ કરવા અરજી કરવી પડે છે તો પંદર દિવસ પહેલાં એની અરજી કરવી પડે છે આગળનો પ્રશ્ન હંગામી પરમિટ કેટલા સમય માટે અપાય છે તો ચાર મહિના અને વિશિષ્ટ સંજોગોમાં ગુડ્સ કેરેજની એક વર્ષ એની અપાય છે આગળનો પ્રશ્ન અકસ્માત વખતે ડ્રાઈવરની ફરજોમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી તો અકસ્માતની જાણ ઓછામાં ઓછા બાર કલાકમાં પોલીસને કરવી પડશે તો એનો સમાવેશ થતો નથી આગળનો પ્રશ્ન અકસ્માતના કિસ્સામાં કાયમી અપંગતા કે મૃત્યુ અંગે કોઈ પણ ગુણદેશની ચર્ચામાં પડ્યા વગર વાહન માલિકે કેટલું વળતર ચૂકવવું પડે છે તો કાયમી અપંગતા માટે પચીસ હજાર અને મૃત્યુ માટે પચાસ હજાર એ એની માલિકી વળતર ચૂકવવાનું રહેતું હોય છે આગળનો પ્રશ્ન કયા વાહનોને થર્ડ પાર્ટી રિસ્ક માટે વીમામાંથી મુક્ત અપાય છે તો ઉપરના બધા આવશે તો કયા કયા છે જોઈએ રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના અને સ્ટેસ્ટ સ્ટેટ ટ્રાન્સપોર્ટના એ તમામને એની મુક્તિ અપાય છે આગળનો પ્રશ્ન વગર લાયસન્સે વાહન ચલાવવા કેટલી સજાની જોગવાઈ છે તો ત્રણ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ અથવા બંને એની જોગવાઈ સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે આગળનો પ્રશ્ન કોઈ પણ વાહન ચલાવવા માટે ડ્રાઈવર પાસે શું હોવું જોઈએ તો કોઈપણ એને ચલાવવા માટે ઉપરના તમામ વસ્તુઓ જે કઈ કઈ જોઈ લઈએ તો યોગ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વીમાનું પ્રમાણપત્રક વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર તમામ વસ્તુ એના પાસે ડ્રાન્ક પાસે હોવું જોઈએ આગળનો પ્રશ્ન ટ્રાન્સપોર્ટ વાહન અંગેનું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા હળવા મોટર વાહનનો કેટલા સમયનો અનુભવ જરૂરી છે તો એક વર્ષનો એનો અનુભવ જરૂર હોય છે આગળનો પ્રશ્ન લર્નિંગ લાઇસન્સ કેટલા સમય માટે અમલી હોય છે તો એને છ મહિના માટે અમલી હોય છે ડ્રાઇવિંગના લર્નિંગ લાઇસન્સ માટે કયા સ્તરે અરજી કરી શકાય તો ઉપરના કોઈ એક પણ એટલે કે રેઠનના સ્થળે ધંધાના સ્થળે અને મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સ્થળે એ કોઈ પણ એના ઉપર અરજી કરી શકીએ છીએ આગળનો પ્રશ્ન જોખમી પદાર્થોનું વહન કરતા વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ કેટલા સમય માટે અમલી રહેશે તો એક વર્ષ માટે એનું અમલી રહે છે આગળનો પ્રશ્ન પચાસ વર્ષની ઉંમરે કઢાયેલા લાયસન્સ કે રિન્યુઅલ કરાયેલ લાયસન્સ કેટલા વર્ષ માટે અમલી રહેશે તો પાંચ વર્ષ માટે રહે છે આગળનો પ્રશ્ન ટ્રાન્સપોર્ટ સિવાયના વાહનનું રજિસ્ટ્રેશન કેટલા સમય માટે માન્ય રહે છે તો પંદર વર્ષ માટે એનો ટ્રાન્સપોર્ટ રજિસ્ટ્રેશન માન્ય રહે છે ઓગણત્રીસમો પ્રશ્ન વાહન રજિસ્ટ્રેશનમાં નોંધાયેલ રહેઠાણ કે ધંધાના સ્થળમાં ફેરફાર થાય તો કેટલા સમયમાં આર ટીઓને જાણ કરવી પડે તો ત્રીસ દિવસમાં એની જાણ કરવા કરવી પડે છે આગળનો પ્રશ્ન અકસ્માત થાય તો કેટલા સમયમાં પોલીસને જાણ કરવાની ડ્રાઈવરની ફરજ છે તો ચોવીસ કલાકની અંદર એની જાણ કરવાની ફરજ રહે છે ડ્રાઈવરની આગળનો પ્રશ્ન ગુજરાતમાં કેટલા આરટીઓની જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે તો સત્યાવીસ જેટલી જિલ્લા કક્ષાની કચેરીઓ એની અંદર આવેલી છે આગળનો પ્રશ્ન એક વાહનની નંબર પ્લેટમાં જી જે સત્યાવીસ શબ્દો આવે છે તો તે વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલ હશે તો જી જે સત્યાવીસ એ અમદાવાદ શહેરની અંદર થયેલું ગણાશે મિત્રો આગળનો પ્રશ્ન એક વાહનના રજિસ્ટ્રેશનમાં જી જે અઢાર શબ્દો આવે છે તો તે વાહનનું રેશન કયા શહેરમાં થયેલું હશે તો જી જે અઢાર એ આપણી રાજધાની ગાંધીનગરના થયેલું હશે ગુજરાતના કયા જિલ્લામાં આરટીઓની જિલ્લા કક્ષાની બે કચેરીઓ આવેલી છે તો અમદાવાદમાં આરટીઓની જિલ્લા કક્ષાની બે કચેરીઓ આવેલી છે મોટર સાયકલ વધુ વધુ ગતિ મર્યાદા કેલી છે તો પચાસ કિમી અને કલાકેની પ્રતિ કલાક એની ગતિ મર્યાદા છે આગળનો પ્રશ્ન મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે તો કોઈ મર્યાદા નથી જેમ કે સિત્તેર આમાંથી કોઈ પણ મર્યાદા રહેશે નહીં સર્રીસમો પ્રશ્ન સાહિત્ય કિમી કલાક પ્રતિ કલાક વધારે ઝડપથી દોડતું વાહન માન્ય વાહન એ મોટર કાર જ હશે મિત્રો આગળનો પ્રશ્ન પર્વતમાન કાનૂન મુજબ દ્વિચક્રીય વાહન ચાલકે શું પહેરવું જરૂરી છે તો એ અત્યારે વધુ ચાલ્યું છે હેલ્મેટ એને પહેરવું રહેશે વર્તમાન કાનૂની મુજબ મોટર કાર ચાલક માટે શું ફરજિયાત છે તો સીલ્ટ બેટ એને બાંધો ફરજિયાત રહેશે કાર ચાલક માટે આગળનો પ્રશ્ન કાર ચાલક માટેનું લાયસન્સ લેવા ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો અઢાર વર્ષ એની ઉંમર હોવી જોઈએ વર્ષ હોવી જોઈએ ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા નંબરની હોય છે તો પીડા પ્લેટ પર કાળા અક્ષરો એ ભાડેથી ચાલતી વાહનોનો નંબર પ્લેટ હોય છે આગળનો પ્રશ્ન હેલ્મેટ પહેરવાથી કોને મુક્તિ આપેલ છે તો પાઘડીધારી શીખને એ હેલ્મેટ પહેરવાની મુક્તિ આપેલ છે તો મિત્રો આ હતા એ મોટર વાહન અને વાહન વ્યવહારના જે નિયમો મિત્રો આ રીતે જ હજી આપણે આ ત્રીજો ભાગ હતો હજુ પણ આપણે આગળના આ સિરીઝ જે ચાલુ રાખવાની જ છે તો મિત્રો પ્લીઝ શેર ધીસ વિડીયો એન્ડ લાઇક ધીસ વિડીયો અને વધુ વધુ આ વિડીયો જે તૈયારી કરતા હોય એ સુધી પહોંચાડો એવી હું આશા રાખું છું ફરીથી આવા સાથે વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય